ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં છો ને? હા, મજામાં જ રહેજો, બરાબર ને? અને હું આશા રાખું છું કે તમે બધા એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હશો, છો ને? હા, તો બાળકો, આપણે અગાઉના વિડીયોમાં શું શીખ્યા? હા, યુઝ ઓફ વી અવર, અને બીજું શું શીખ્યા? યુઝ ઓફ ધે ધેર, શીખી ગયા ને બાળકો? હા, તો એ જ આપણે યુઝ ઓફ ધે ધેર ની આજે આપણે શું શીખીશું? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કંઈક નવું છે નહીં, આપણે જે સેન્ટેન્સમાં શીખ્યા તેને જ ફક્ત ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આપણે જોઈશું. તો બાળકો, તમે બધા ધ્યાનથી અહીં જોજો, બરાબર, કે ટીચર કઈ રીતે કરાવે છે. તો બાળકો, અહીં ફર્સ્ટ નંબરમાં આપણે જોઈએ તો જુઓ આ પિક્ચર સાનું છે, બરાબર? તો કે આ પિક્ચરમાં તમને શું દેખાય છે જુઓ તો? હા, વન બોય એન્ડ વન ગર્લ દેખાય છે ને? હા, તો આ બાળકો પાસે કંઈક છે. શું છે જુઓ તો તમે બધાને દેખાય છે? હા, બકરી છે, છે ને? હવે તમે મને કહો તો બકરીને શું કહેવાય ઇંગ્લિશમાં? કહો, કોઈ બોલ્યું કઈ, શું કહેવાય? ગોટ કહેવાય. હા, ગોટ કહેવાય, બરાબર. તો હવે જુઓ, અહીં મારે તેમના વિશે કંઈક વાત કરવી છે, અને હું કોને કહું છું? તમને કહું છું, બરાબર ને? તો તમે જુઓ હું શું કહું છું કે ધે આર ફ્રેન્ડ્સ, ધે આર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો છે, બરાબર છે? એન્ડ ધોઝ આર બ્લેન્ક ગોટ્સ, બરાબર. અને પેલા તેઓની, પેલી તેઓની બકરીઓ છે. તો અહીં આપણે ધે સાથે બ્લેન્કમાં જવાબમાં શું લખીશું? કહો, તેઓ છે અને તેઓની બકરી છે. તો ધે સાથે અહીં શું આવશે જવાબમાં? હા, ધેર આવશે, બરાબર. એટલે અહીં આપણે ધે સાથે ધેરનો ઉપયોગ શા માટે કર્યો? તેઓની બકરીઓને બતાવવા માટે આપણે ધે સાથે ધેરનો ઉપયોગ કર્યો. બાળકો, સમજાય તો છે ને? હા, હવે જુઓ નંબર ટુ. તો નંબર ટુ માં જુઓ પિક્ચરમાં શું દેખાય છે તમને? હા, વન બોય એન્ડ વન ગર્લ, અને બીજું શું દેખાય છે? હા, તેઓના હાથમાં દડાઓ છે, છે કે નહીં? હા, તો આ બંને સ્ટુડન્ટ્સ છે, બરાબર, સ્ટુડન્ટ્સ છે, અથવા તો ચિલ્ડ્રન, આપણે કોઈ પણ ઉપયોગ કરી શકીએ, બરાબર. ફ્રેન્ડ્સ છે, સ્ટુડન્ટ્સ છે, ચિલ્ડ્રન છે, આપણે બે વ્યક્તિઓ હોય, બોય એન્ડ ગર્લ, તો આપણે આ રીતના શબ્દોનો ઉપયોગ કરી શકીએ. તો અહીં મેં લખ્યું છે ધે આર ચિલ્ડ્રન, ધે આર ચિલ્ડ્રન, તેઓ બાળકો છે, અને તેઓની પાસે શું છે? બોલ્સ, એટલે કે દડાઓ છે. તો તેઓના દડાઓને બતાવવા માટે આપણે ધે સાથે અહીં શાનો ઉપયોગ કરીશું? ધેરનો ઉપયોગ કરીશું, બરાબર ને? તો અહીં હું લખું છું ધેર. તો અહીં આપણે ધે સાથે ધેરનો ઉપયોગ શા માટે કર્યો? તેઓના બોલ, એટલે કે તેઓના દડાઓને બતાવવા માટે આપણે ધે સાથે ધેરનો ઉપયોગ કર્યો. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જોઈએ નંબર થ્રી. તો જુઓ આ પિક્ચર શાનું છે? આ પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, તો કે આ પિક્ચરમાં તમને બે માણસો દેખાય છે, દેખાય છે કે નહીં? હા, અને તે માણસોની પાસે કંઈક છે. શું છે? હા, કૂતરા છે, છે ને? તો એક, તમને ખબર છે ને કે એક માણસ હોય તો તેને એમ એ એન મેન, એટલે એક જ માણસ કહેવાય. અને અહીં મેં લખ્યું છે જુઓ એમ ઈ એન, આ મેન એટલે એક કરતા વધારે માણસો, ખબર પડી બાળકો? તો છે ધે આર મેન, ધે આર મેન, તેઓ માણસો છે. એન્ડ જો અહીં મેં ધીઝનો ઉપયોગ કર્યો છે, તો ધીઝનો ઉપયોગ એટલે હું તેઓ વિશે વાત કરું છું, પણ તેઓ મારી નજીક છે, એટલે તેઓની પાસેની વસ્તુ મારે બતાવી છે, તો તેના માટે હું ધીઝનો ઉપયોગ કરું છું કે ધીઝ આર ધેર ડોગ્સ, આ તેઓના કૂતરાઓ છે. તો અહીં આપણે તે સાથે શાનો ઉપયોગ કરીશું? કહો, તેઓના કૂતરાઓ બતાવવા માટે ધેરનો ઉપયોગ કરીશું.
બરાબર છે ને બાળકો? ધે આર મેન, તેઓ માણસો છે, એન્ડ ધીઝ આર ધેર ડોગ્સ, આ તેઓના કૂતરાઓ છે. હવે જુઓ નંબર 4. તો નંબર 4 માં જુઓ, આ પિક્ચરમાં તમને શું દેખાય છે? જુઓ, હા, વન બોય એન્ડ વન ગર્લ દેખાય છે ને? હા, હવે જુઓ તો તેમના હાથમાં કંઈક છે. શું છે? કઈ વસ્તુ છે? હા, બંદૂક. બરાબર ને? એટલે કે ગન છે, છે ને બાળકો? હા, તો હવે તો શું કહીશું? ધે આર ફ્રેન્ડ્સ. બરાબર છે? ધે આર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો છે. એન્ડ ધોઝ આર બ્લેન્ક ગન્સ. હવે તમને એટલી તો ખબર પડી જ ગઈ કે ધે સાથે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધેરનો ઉપયોગ કરીએ છીએ. શા માટે કરીએ છીએ? તો કે તેઓની પાસે રહેલી વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે આપણે ધે સાથે ધેરનો ઉપયોગ કરીએ છીએ. તો હવે જો અહીં મેં ધોઝ આર બ્લેન્ક ગન્સ લખ્યું છે, બરાબર, હવે આ બાળકો મારાથી દૂર છે અને દૂર ઉભા ઉભા રમે છે, તો હું કહું છું તેમના માટે કે ધે આર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો છે. એન્ડ ધોઝ આર બ્લેન્ક ગન્સ, પેલી તેઓની બંદૂક છે. એટલે બાળકો, અહીં ધે છે, આ ધે આવે છે, બરાબર છે ને, કે તેઓ છે. અને જો આપણે નજીક રહીને ઉભા રહીને તે લોકોની વિશે વાત કરતા હોય, તો નજીકથી હોય તો આપણે ધીઝનો ઉપયોગ કરીશું. શા માટે? તેઓની પાસે રહેલી વસ્તુ બતાવવા માટે, અને આપણે તેઓની નજીક છે તે માટે. અને દૂરથી વાત કરતા હોવ અને તેઓની પાસેની જે વસ્તુ છે, બરાબર છે, પેલી છે, કઈ બી વસ્તુ હોય, તો એ હું દૂરથી બતાવતી હોય તો આપણે ધોઝનો ઉપયોગ કરીએ. તો તમને ખબર પડી ગઈ ને બાળકો? પછી તમને એવું ના થાય કે ટીચર અહીંયા ધે સાથે ધીઝનો ઉપયોગ પણ પડે છે અને ધે સાથે ધોઝનો ઉપયોગ પણ કરે છે. તો આ રીતે થશે, બરાબર બાળકો? તો અહીં શું આવશે? ધે સાથે ધેરનો ઉપયોગ આપણે શા માટે કરીશું? તેઓની બંદૂકોને બતાવવા માટે ધે સાથે ધેરનો ઉપયોગ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જોઈએ નંબર 5. એન્ડ લુક એટ ધીસ પિક્ચર. પિક્ચરમાં શું દેખાય છે તમને? હા, વન બોય એન્ડ વન ગર્લ, બરાબર છે ને? આ બંને ફ્રેન્ડ્સ છે, તેથી મેં લખ્યું છે ધે આર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો છે. બરાબર? હવે તેઓની પાસે કોઈ વસ્તુ છે. તેઓની પાસે શું છે? ફૂલો છે. શું છે? ફૂલો. ફૂલોની ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્લાવર્સ કહેવાય, બરાબર છે ને? તો તેઓ છે અને તેઓના ફૂલો છે. તો અહીં ધે સાથે તેઓના ફૂલો બતાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ધેરનો. ઓકે બાળકો, તો ધે આર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો છે. એન્ડ ધોઝ આર ધેર ફ્લાવર્સ, પેલા તેઓના ફૂલો છે. નંબર 6. તો જુઓ, લુક એટ ધીસ પિક્ચર. પિક્ચરમાં શું દેખાય છે તમને? હા, ત્રણ બોયઝ, 3 બોયઝ, બરાબર છે ને? બોયઝ દેખાય છે, દેખાય છે બાળકો? તો ધે આર સ્ટુડન્ટ્સ, ધે આર સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થીઓ છે. અને જુઓ તેઓની પાસે શું છે? જુઓ બરાબર, હા, બુક્સ છે, છે ને? હા, તો ધોઝ આર બ્લેન્ક બુક્સ. તો તેઓ છે અને તેઓની પાસેની વસ્તુ આપણે બતાવી છે. તો ધે સાથે આપણે અહીં શાનો ઉપયોગ કરીશું? ધેરનો ઉપયોગ કરીશું. ઓકે, તો હું અહીં લખીશ ધેર. તો ધે આર સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થીઓ છે. એન્ડ ધોઝ આર ધેર બુક્સ, પેલી તેઓની ચોપડીઓ છે. તો બાળકો, હવે તમને વી, અવર, યુઝ ઓફ ધે, ધેર, આ બંને ટોપિકમાં એકદમ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો હવે આપણે ન્યૂ ટોપિક સાથે ફરી મળીશું બાળકો. આવજો.